અનેક સમયે પ્રભુ ભલો છે, એવું નથી કે પ્રભુ અઠવાડિયા માટે સુંદર છે, પણ એ તો હંમેશા આપણો પ્રભુ સુંદર છે. ગલી ગલીમાં આપણા ત્યાં પ્રભુ તો મહાન છે. બહુ ઓછા સમયમાં લોકો આ બધું કરે છે, પણ આપણો તો હંમેશા પ્રભુ છે. આપણા પ્રભુને આપણે ડાંટતા નથી, કે આપણે પ્રભુને ડુબાડતા નથી, કે આપણા પ્રભુને આપણે છોડી નહીં આવતા. આપણે ગુણ હંમેશા રાખીએ છીએ, એ સાચો દેવ છે. પ્રભુ આપણને હંમેશા સમય આપે છે, અને એ એટલા માટે સમય આપે છે કે આપણે એની આરાધના કરીએ છીએ કે નહીં જુએ, આપણે સારું કરીએ છીએ કે નહીં જુએ, આપણે ભલું કરીએ છીએ કે નહીં જુએ. અને જ્યારે આપણા પગલાં એને પસંદ પડે ત્યારે આપણને સ્થિર પણ કરે છે અને આપણને બદલો પણ આપે છે. એ બાબત હું શીખ્યો કે જ્યારે આપણે કામ આપણા હાથમાં મળે છે અને આપણે કામ કરીએ છીએ અને જેવું કામ બંધ કરીએ છીએ ત્યારે આપણને બદલો મળે છે. જ્યાં સુધી કામ ચાલુ રાખે છે ત્યાં સુધી હિસાબ નથી ગણાતો. હિસાબ ત્યારે મળે છે જ્યાં તમે બધું પૂરું કરો. કદાચ તમે બહુ બધું પાપ કર્યું અને પછી થાકી ગયા તો પછી હિસાબ ચાલુ થાય છે. અને જો તમે પ્રભુમાં જીવ જીવ કરો છો અને થાકી ગયા તો બી તમને હિસાબ શરૂ થાય છે. આશીર્વાદના હિસાબ ને શિક્ષાના હિસાબ પ્રભુ આકાશમાંથી જોયે છે. શાયા તેનો 59 માં જાય 16 કલમમાં લખ્યું છે, સત્યનો અભાવ છે અને દુષ્કર્મો થી દૂર રહેનારો લૂંટાય છે. યહોવાએ જોયું કોઈ ઇન્સાફ નથી, કોઈ ન્યાયની વાત નથી કરતું, કોઈ સીધી વાત નથી કરતું. આપણે જયારે કોઈ સીધી વાત કરીએ ત્યારે લોકોને ગમતી નથી. ઇન્સાફ કરવાનું ભૂલવું નહીં, ઇન્સાફ કરવો. પ્રેઝ ગોડ. કોઈ ઇન્સાફ નથી એ તેની દ્રષ્ટિમાં. એને જોયું તો એને માઠું લાગ્યું. એને દુઃખ થયું. 15 કલમ લખ્યું છે, તેને જોયું કે કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તેને બહુ આશ્ચર્ય થયું અને તેણે પોતે પોતાના હાથે તારણ સાધ્યું ને તેનું પોતાનું ન્યાય પણ તે તેનો આધાર થયો. યશાયા 59 માં મેં વાંચી તેની 16 કલમ. પ્રભુએ જોયું કે કોઈ પણ ઇન્સાફ નથી, કોઈ માણસ નથી એટલે માણસાય નથી, કોઈ મધ્યસ્થ નથી, કોઈ દખલઅંદાજ નથી કરતું, કોઈ સિફારસ નથી કરતું. અને એ જોઈને તેને દુઃખ થયું. એના માટે પ્રભુ પોતે આવે છે. આપણે જ્યારે સારું જીવન જીવવાનું બંધ કરીએ છીએ ત્યારે એને દુઃખ થાય છે. અને સ્તુત્યારાધના કરવાનું બંધ કરે ત્યારે પ્રભુ દુઃખ થાય છે. લખ્યું છે કે મારા સેવક ન્યાય સેવક એ વિશ્વાસથી જીવશે. હિબ્રુ પત્ર તેનો 10 અધ્યાય 38 કલમમાં. અને એ જો વિશ્વાસથી જે ચાલે છે એમાં જો એ પાછળ હટે, બેકસ્લાઇડ થાય. બેકસ્લાઇડ સારો શબ્દ છે. બેકસ્લાઇડ એટલે ટેકરો હોય અને લપસી પડાય ને એવું છે. તમે બંધ કરો ચાલવાનું એટલે ઓટોમેટિક પાછા તમારી નીચે આવે. બેકસ્લાઇડ સ્લાઇડ થયું. તમે ઊભા નથી રહેતા, પ્રભુમાં ચાલતા તમે અટકાઈ નથી રહેતા, પણ તમે જ્યારે સ્ટોપ થાવ છો એટલે ઓટોમેટિક સ્લાઇડિંગ થાય છે. તમે અધોગતિમાં ધીરે ધીરે ઉતરો છો, તમે તૈના તય નથી રહેતા. હિબ્રુ પત્ર તેનો 10 અધ્યાય તેની. પણ મારો ન્યાય સેવક વિશ્વાસથી જીવશે, જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. મારા જીવને આનંદ નહીં થાય. બીજી ભાષામાં છે, એ વિશ્વાસથી જીવશે અને એને પકડીને રાખે, છોડી દેશે તો મારો જીવ ખુશ નહીં થાય. એટલે પ્રભુને ખુશી મળે છે જ્યારે કોઈ વિશ્વાસથી ચાલે છે. જ્યારે આપણે બંધ કરીએ છીએ વિશ્વાસનું જીવન, પ્રાર્થના કરવાનું, બાઇબલ વાંચવાનું, સંગતમાં આવવાનું, જે સમયે બંધ કરીએ છીએ એ જ સમયથી પ્રભુ આપણને હિસાબ આપે છે. અને જેમ સંત પાઉલ કહે છે ગલાતી 5:7, તમે સાહિત્ય દોડતા હતા તમને કોણે રોક્યા. આપણને બદલો મળે છે. હિબ્રુ પત્રમાં લખ્યું છે, તમે તેને તમારા વિશ્વાસને નાખી ન દો. એટલે પ્રભુમાં જ્યારે ચાલીએ છીએ આપણે ચાલતા રહીએ, અને જ્યારે આપણે પાછળ હટીએ છીએ
આપણે બંધ કરીએ છીએ સાવ જીવન, તો એને દુઃખ થાય છે. જ્યારે શિષ્યો સ્તુતિ કરતા હતા, બૂમ પાડતા હતા, લુકની સુવાર્તામાં વાંચીએ છીએ, લુકની સુવાર્તા તેનો ઓગણીસમો અધ્યાય 39-40, શિષ્યો હોસ્સાના બૂમ પાડતા હતા, પ્રભુની સ્તુતિ કરતા હતા. વાંચો, લોકોમાંથી કેટલાય ફરોસ્યો હોય, 39 39-40, ઉપદેશક તારા શિષ્યોને ધમકાવ, તારા શિષ્યોને ચૂપ કર. કેમ? તેણે તેઓને ઉત્તર આપ્યો કે હું તમને કહું છું કે જે કે જો એઓ છાના રહેશે, જો તેઓ છાના રહેશે. બીજી સરસ ભાષામાં એને ઊંડી રીતે જ્યારે મેં વાંચ્યું તો એનો અર્થ એવો થાય છે, જે સેકન્ડે તેઓ બંધ કરશે પથરા ચાલુ કરશે. આ એવી છે, પ્રભુ કીધું કે ફરતી વાંચો, અમે ઇફેક્ટ નથી આવતો. વાંચો, લોકોમાંથી કેટલા એક પરોસ્યોએ તેને કહ્યું કે શિષ્યોને ચૂપ કરો, ઉપદેશક તારા શિષ્યોને ધમકાવ, તારા શિષ્યોને તું ધમકાવ. પણ તેણે યેશુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને કહું છું, હું તમને એવું કહું છું કે જો તેઓ એવો છાના રહેશે, જે સમયે તેઓ શાંતિ ને બીજી ભાષામાં કહીશ કે જેમ તેઓનું ચૂપ થયું તરત જ પથ્થર ચાલુ કરશે. એટલે તમારે શું ઈચ્છા છે, શિષ્યોને બંધ કરો કે પથ્થર બંધ કરો? સાંભળો, આ પથ્થર ચાલુ થઈ જાય તો કોને કહેવા આવશે? પથ્થર જેમ ચાલુ થશે તો કોણ કહેશે ચૂપ ચૂપ પથ્થર, ચૂપ પથ્થર, દિવાલ ચૂપ થઈ જા. પ્રભુ કીધું, જો આ શિષ્ય તમે કહો છો બંધ કર, તો પથરા પુકારશે અને એ નેક્સ્ટ મુમેન્ટમાં જ પુકારશે. જેવા આ શિષ્ય બંધ કરશે, જ્યારે આપણે સારું કામ બંધ કરીએ છીએ તો તરત બીજો ઉભો થઈ જાય છે પ્રભુનું કામ કરવા માટે. આ સુધી પ્રભુનું કામ ચાલુ છે. આપણી જે સેવા છે બહુ મહત્વની છે સમજવું. પ્રભુ કીધું તરત જ પથરા પુકારશે. ગલાતી 6:9 લખી છે, તમે સારું કરતા થાકો નહીં, સારું કીપ ઓન ગોઈંગ. તમે સારું કરો છો, કર્યા કરો, રોકાઓ નહીં. પ્રભુમાં ચાલો છો, પ્રભુની વચન વાંચો છો, પ્રાર્થના કરો છો, સંગતમાં રહો છો, તમે કન્ટિન્યુ રહો. કારણ કે પ્રસરવાતની જે મંડળી હતી એ સંગતમાં સતત રહી, 7 દિવસ પ્રાર્થનામાં લાગુ રહ્યા, 10 દિવસ, 40 દિવસ પછી પ્રભુએ 40 દિવસ સુધી દર્શન આપ્યા, 3 દિવસ કબરમાં રહ્યા, 47, અને જો 50મો દિવસ, એટલે 7 દિવસ તેઓ પ્રાર્થનામાં લાગુ રહ્યા, 7 દિવસ, અને પવિત્ર આત્મા શિષ્યો પામે છે. અને આગળ લખ્યું છે, તેઓ રોટલી ભાંગવા ભાંગતા અને સતત નિત્ય મંદિરમાં બોધ કરતા અને સ્તુતિ કરતા અને સંગતમાં લાગુ રહ્યા. ચાલુ રહેવું જરૂર છે, પ્રભુમાં અટકવું નહીં. જે સમય બંધ કરીએ છીએ આપણને આશ્વાસ મળે છે, આપણને પ્રભુ હિસાબ કરીને આપે છે. ગલા યાકુબનો રોમન પત્ર તેનો 4th અધ્યાય, રોમન પત્ર 4th અધ્યાય 4th કલમ, હવે કામ કરનારને જે મુસારો મળે છે, કામ કરનારને જે મજૂરી મળે છે તે કૃપારૂપ ગણાતો નથી પણ હકરૂપ ગણાય છે. પ્રેઝ ગોડ, એવું લખેલું છે કે જે કામ કરે છે એ પછી પૈસા કમાય છે કે પછી એ પછી સ્તુતિ આરાધના કરે છે, સંગતમાં રહે છે કે પછી પાપમાં જીવન જીવે છે, એ જે કામ કરે છે એ દરેકને બદલો મળે છે. પ્રેઝ ગોડ. અને એ જે મળે છે એ હક રૂપ છે, એ કૃપા રૂપ નથી, એ હક રૂપ છે. રિવોર્ડ ઇઝ ક્રેડિટેડ ટુ હિમ. જે લોકો કામ કર્યા કરે છે એના ખાતામાં જમા થાય છે. જે સમયે કહે છે હવે તું પ્રમાણે ચાલુ, તો એને ખાતું બંધ કરવામાં આવે છે, એને બધું આપી દેવામાં આવે છે. અને આશ્રવાદ 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 કહે છે, જો હું પ્રભુમાં ચાલ્યો મને શું મળ્યું, પ્રભુ મેં જેમ બંધ કર્યું જો મને કેવા આશ્રવાદ આવ્યા, મારા ઘરે આવ્યું, મને એ આવ્યું તે આવ્યું. પ્રભુ કહે, ઓકે, તને આપ કરું છું, લેતો જા, તું જે ચાલ્યો એનું તને મેં ક્રેડિટ
તારું બેલેન્સ હતું એ મેં તને આપી દીધું, અને પછી પ્રભુમાં ચાલ્યા છે નથી ચાલતા, એટલે આશીર્વાદ પર આશીર્વાદ મળે છે. કેમ મળે છે? કારણ કે જે મજૂરી કરી છે એનો બદલો મળે છે, અને જે હું બેંક બંધ થઈ ગયા છે, ક્રેડિટ બધું જે મૂકેલી એ બધું પૂરું થાય છે, એટલે કાર ઘસવાનું બંધ થાય છે, અને પછી ચાલુ થાય છે આપણું. હવે પ્રભુ કહેવાય કે જો પ્રભુ પ્લીઝ માફ કરો, અને જે સમયે પાછા માફી માંગ્યા છે પ્રભુ કહે સારું હિસાબ આલું છું, અને પછી ચાલુ થાય છે રોગો તકલીફો દુઃખો. કારણ કે બધું જમા થાય છે જે સમયથી પ્રભુમાં ચાલવાનું મન કરે છે, થઈથી પ્રભુમાં જ્યાં ચાલવાનો નિર્ણય કરે છે ત્યાં સુધી બધું આવે છે. અને આપણે કહ્યું છે કઈ વાંધો નહીં, આવા દો આવા દો આવા દો, એ બહુ બધું કર્યું તો આવા દો આવા દો, ક્રેડિટ બધું બહુ બધું ભેગું કર્યું છે, આવા દો ભોગવીશું આવા દો ભોગવીશું, પ્રભુ પણ માફી માંગેલી, અહીંથી હવે ચાલુ કર્યું છે મારું જીવન. ત્યાં ફરતી સરળતા છે, એ હકરૂપ ગણાય છે. પણ આપણે જે મળવાનું છે એને બદલાને નાખી ના દઈએ, અને બદલાને લઈ ના લઈએ. હિબ્રો પત્રમાં સરસ લખેલું છે, હિબ્રો પત્ર 10મો અધ્યાય 11મો અધ્યાય, હિબ્રો પત્ર 11મો અધ્યાય 11મો અધ્યાય એની 13મી કલમ. એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા. આ બાઇબલના સેવકો વિશ્વાસમાં અમારે નથી ફળ જોડતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ પૂછવામાં આવ્યું, બોલો શું કરવું છે, ક્વિટ કરવું છે, જે મન કરવી છે? તો કે ના, બોલો જીવ આપતા સુધી રેડી દઈશ. પ્રેસ ગોડ, પ્રેસ ગોડ. અને બધા સ્તંભરવી માફ કર્યા માફ કર્યા માફ કર્યા, સારું જીવન છેલ્લા સુધી જીવ્યા, બદલામાં એને હવે દીકરા મળ્યા, જુવાન દીકરા મળ્યા. પ્રેસ ગોડ, પ્રેસ ગોડ. અને બહુ સારા સારા માણસો મળ્યા. આત્મિકતામાં જન્મ્યા. એને એક બેને પૂછ્યું કે અરે મારું તો હું પહેલાથી પ્રભુમાં હતી, જોત ભાઈ ક્યાં બહુ પહેલાથી પ્રભુમાં, મને ખબર નહીં મેં કાલે જીવન સોંપ્યું, મેં તો હું પહેલાથી જીવન સોંપેલું છું, તારીખ ખબર નહીં, મેં જીવન પહેલાથી સોંપેલું છું. અમુક તો જન્મથી જ એવા હોય છે, મારા પેટથી ખબર નહીં કે કાલે જન્મ્યા. આપણે પણ લખી દઈએ કે પાસ્ટરને જીવન સોંપ્યું કે બાપ્ટિસ્મા લીધું, એ બી લખી દઈએ, અહીંથી મને સમજણા મળી. પ્રેસ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા, ઉઠ્યા, બરાબર લઈ ગયા, દૂરથી દેશને જોઈને અભિવંદન કર્યું, અને પૂતા વિશે કબૂલ કર્યું. અમે પૃથ્વી પર પરદેશી છે, જે માણસ પરદેશી હોય એ કદી પણ અહીંયા ઘર નહીં બનાવતો. મને કોઈ રાજસ્થાની રહેતો અહીંયા બંગલા બનાવે ના બનાવે, મારે દેશમાં જવાનું, મારે ગામમાં જવાનું છે. શું કહો છો તમે, ખબર નહીં એવું નહીં ખબર ને તમને નહીં ખબર ને, શું બોલો શું નહીં ખબર, કશું નહીં ખબર, બોલો કશું નહીં ખબર. એમને જે બહારથી રહેવા આવે ને એ અહીંયા ઘર ના બનાવે, એના દેશમાં બનાવે. દાઉદ પણ એ પ્રમાણે કે છે, અહીંયા જે વાંચ્યું એ પ્રમાણે, તેઓ સ્વદેશ નિશોધ કરનારા અને પરદેશી હતા, એટલા માટે ઇબ્રાહિમે પોતાના છોકરાનું નામ શું આપ્યું, ગુલ્લર જા, શું નામ આપ્યું, હા ઈસાક. આ ઇબ્રાહિમ ની વાત કરે છે, મૂસા છો, મૂસાના લગ્ન નતા થયા ને, ઈસુ ખ્રિસ્તના લીધા તો ગેરસોમ, ગેરસોમની વાલી ના બોલતા, ગેરસોમ ગેરસોમ એટલે પરદેશી, આ પરદેશી પરદેશી જો ગીતા ઘર પરદેશી, આપણા બાળક નામ કે પરદેશી, અમુક ની અટક હોય છે પરદેશી. આજે અમારા સગા તો સગા બધા પરદેશી, આપણે પરદેશી છે, એટલે અહીંયા હિસાબ ની વાત નહીં કરી કે મને અહીંયા બધો મળે, આપણે હિસાબ તો અહીંયા પ્રભુ ક્રેડિટ માં બહુ ભરો, હું એ બધું પછી અહીંયા ઉડાવીશ. પાવલ પણ એમ અહીંયા જમાનામાં એમ કહે છે,
અમને બહુ બધું મળતું હતું પણ અમે કોઈની પાસે માંગ્યું નહીં. અમને બધા લોકો પછી આપશે. અહીંયા તો લાવો લાવો વિશ્વાસમાં મળ પામ્યા ફળ મળ્યું નહીં. કેમ? કારણ કે 39 ની કલમમાં લખ્યું છે વિશ્વાસ વિશે સાક્ષી આપવામાં આવી અને ફળ નહીં જોતું. અમે બદલો નહીં જોતો. અમે તમારામાં પ્રભુ સારું જીવન જીવ્યા કરીશું. બંધ નહીં કરીએ. જે સમય બંધ કરે છે તે સમય ખરાબ કામ ચાલુ કરીએ છીએ. બહુ બધું પ્રભુ પ્રભુ કર્યું, હું મળ્યું, ક્વિટ. અને પછી જયારે કોઈ રેસ છોડે છે મને કોઈને શું મળે છે? એને શું મળે ખબર છે? ગાળો મળે છે. ગાળો મળે છે ને ઇન્ડિયા તરફથી તને દોડાવો અડધેથી તું બાકી આવ હું તો જતા ધજા કરે. આટલું બધું તને ગોલ્ડ મેડલ બધું કેટલું બધું તને કરાવું બધું બધું તને કરાવું તને મોકલો અમને ઓલિમ્પિક્સમાં અને તું તૈયાર બાદરો થઈ ગયો ના પાડી નહીં લડું. પણ અહીંયા લખ્યું છે 19મી કલમ તો સર્વના વિશે વિશ્વાસ તલે સારી સાક્ષી આપવામાં આવી તેને વચનનું ફળ મળ્યું નહીં. તેઓ દૂરથી જ દેશને જોયો. પ્રેઝ ગોડ. અમારે નથી જોઈતું. આજે આપણે તો માગીએ છીએ પ્રભુ તમારામાં ચાલે મને શું મળ્યું? ના બોલો, મારે નથી જોઈતું. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. પણ એ દેવ આપણને આ કાળમાં આવનાર કાળમાં આપશે. પ્રેઝ ગોડ. પણ માગવું નહીં, ભિખારી નહીં બનવું, એ આપશે. રાજાના દીકરાને રાજાના વારસ મળે છે. આમેન. વારસો મળે છે, એ હક રૂપાય છે. આપણે એને વાપરો તો વાપરાય. પ્રેઝ ગોડ. પણ તો પણ જેમ મુસાએ મોટા થયા પછી કીધું મને નથી જોઈતું, નથી, ના ના ના, જેમ બાળકો શીખવા ભેડા ના લઈ લઈ લે લઈ લે લઈ લે લઈ લે એમ પ્રભુ કહેતા જ લઈ લે. આપણે કઈ લઈ લે, બાકી આપણે ના જ કહેતા ના 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 જો કે હું નહીં રાખતો. હું પ્રેઝ ગોડ. મારા બધા શર્ટમાં ગજવા નહીં હતા. અમુક શર્ટ આપી દેજો કોઈ ભેટમાં તો ગજવા જાય છે. એમાં બે બે ગજવા આપે છે. ખ્રિસ્તી જીવનમાં આપણે વિશ્વાસનો જે બદલો મળવાનો છે આ 10મા અધ્યાયમાં લખ્યું છે 35 કલમમાં તમારા વિશ્વાસનો મોટો બદલો મળવાનો છે. કેમ? આ કાળમાં ભેગું કહેલો આવનાર કાળમાં પણ મળશે. એટલે ભેગું કરી રાખો મોટો બદલો, એને તમે નાખી ના દો. અને એટલા માટે 38માં લખ્યું છે જો પાછો હડશે તો મારા જીવ નાનું નહીં થાય. આટલું દોડ્યા તો દોડતા રહીએ. પ્રેઝ ગોડ. પ્રભુને કદી છોડીએ નહીં. સંગત શરૂ કરી તો સંગતમાં રહીએ. રવિવાર જઈએ ચર્ચમાં આવીએ છીએ તો ચર્ચમાં આવતા રહીએ. આરાધના કરતા રહીએ, બાઇબલ વાંચીએ છીએ તો વાંચતા રહીએ. જેવું છોડ્યું આશીર્વાદ બહુ બધા મળશે. પછી ધીરેથી જે બંધ કરેલ છે ત્યાંથી બધું ચાલુ થશે. બધું બધું બંધ થશે, આશીર્વાદ બંધ થશે. પછી કશું નહીં મળે, સાગ નહીં મળે, ખરાબ નહીં મળે. આપણે કશું કશું મળતું કેમ નહીં? જો જે પણ કામમાં હાથ લાગીશ કશું મળતું નહીં, કશું મળતું નહીં. કાંઈ કોથળી માં નાખવા બરાબર થશે. અને પછીથી કહેશું પ્રભુ 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 કે સારું તારે હવે નાખ્યું છે. બધા જાતનું જાત જાતનું નીકળશે. જે અપેક્ષા હતી રાખી અને આપણે માફી માંગીને પ્રભુ પાસે આવું અને વહેલા આવું. પ્રેસ ગો. જે 7, 6, 8 કલમમાં પ્રભુ કીધું મારે સારું કોણ જશે, હું કોને મોકલું, કોણ જશે? એટલે પ્રભુ આ સ્વતંત્રતા આપે છે. યોહાન 3:15 કલમમાં પણ આપણને ખબર છે લખેલું છે. શું છે? 3:15, 3:16 બધાને ખબર હોય છે. 15 એ માટે જે કોઈ વિશ્વાસ કરે નહીં કા તેનામાં આનંદ જીવન પામશે. પ્રેસ ગો. જે પ્રભુમાં જે કોઈ વિશ્વાસ કરશે, જે સમય વિશ્વાસ કરે છે એ બધાને લાભ કરતા થાય છે. પ્રેસ ગો. પ્રભુમાં વિશ્વાસ કરતા એ પાસ્ટરના છોકરા હોય કે ભાઈ કોઈ પણ હોય, જે કોઈ વિશ્વાસ કરે, જે કોઈ પ્રભુ એને મોકલીને જાય. હઝિકેલ 33:4 લખ્યું છે જે કોઈ રણસિંહનો અવાજ સાંભળે અને જો પસ્તાવો કરે તો પ્રેસ ગો, પણ જો સાંભળે નહીં અને છતાં પણ એવા જીવન જીવે તો પછી પ્રભુ શિક્ષા મોકલે છે. હઝિકેલ 33:4 ત્યારે જે કોઈ રણસિંહનો અવાજ સાંભળીને જે કોઈ સાંભળે જાય, જે કોઈ વિશ્વાસ કરે એને અનંત જીવન મળે અને જે કોઈ ના સાંભળે મને બહુ બધા આશીર્વાદ ને બધી કૃપા ના, હું કઈ આરામ પ્રેમ નથી. એવું લાગે અમને તો આરામ 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 થઈ ગયા. અમિતભાઈ
પ્રેઝ ગોડ. અમિત ભાઈ કઈ ગયા છે? ઊંઘે જોઈ લેજો, કારણ કે અહીંયા દેખાતા જાગે છે. એવું લાગે કે આ ભાઈને તો કઈ કામ ધંધો નહીં. તમે મારા 19 વર્ષ પહેલા જાઓ, તે મારી મહેનત જુઓ. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. 19 વર્ષ પહેલા જાઓ અને બહુ બધું મેં કામ કર્યું, બહુ બધું રખડ્યો, હેરાન થયો, પંચર ને જાત જાતના હેરાન હતી, પણ એક શબ્દ બોલ્યો નથી. પ્રભુમાં ચૂપચાપ ચાલતો રહો છું, ચાલતો રહો છું, હજુ બી ચાલુ છું. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. તથા જણા કે કઈ કામ ધંધો નહીં, મેસેજ આવે કઈ બી કઈ ના, બહુ બધી મહેનત. પ્રેઝ ગોડ, હજુ પણ મહેનત કરું છું, એનો બદલો આ નહીં. પ્રેઝ ગોડ, પ્રભુ કૃપામાં આપશે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. આપણને કદાચ એમ લાગે કે પ્રભુમાં સેવા સેવા કરી બહુ સારું, સેવામાં બહુ મહેનત જોઈએ છે, દરેક બાબતમાં મહેનત જરૂરી છે. પ્રેઝ ગોડ, ચાલો ચાલો ગલ્લો હોય તેમાં બહુ મહેનત જોઈએ, બહુ બધી પુષ્કળ મહેનત જોઈએ. સવારના ઉઠીને જાત જાતનું કરવાનું, ગોલ ગોલ નાખવાનું પાણીને, આમ તેમ કરવાનું, દૂધ રેડી આવવાનું ને સવારના ઉઠીને બહુ બધું કરવાનું, ધંતર મંતર ને દોરા ધાગા ને બધું બહુ બધું કરવાનું, પછી ચા બનાવવાની, પછી થોડી નાખી દેવાની, પછી પાછું બેસવાનું, એક ગ્રાહક આવે બે ગ્રાહક આવે ના આવે, અને બહુ બધી મહેનત કરવાની, ચા ઉકાળીને હવા મારવાની, હવા મારવાની, લોકોને વાસ આવે, અને બધા છાપુ છાપુ લેવાનું, પેપર લેવાનું, ન્યુઝપેપર, કે કોઈ આવીને બેસીને વાંચે પણ, અને લો વાંચે, તમે બી બેસો, અને કઈ નાસ્તો લો, ફરીથી ખાઓ, લો ચા, એવું ના. હા સારી રાખજો, ફરીથી કઈ પાન પસંદ, ધીરે ધીરે બધું, ધીરે ધીરે આપણે લાલચ આપીએ છીએ, તો આવો મહેનત બધી કામમાં છે, બધી વાતમાં મહેનત છે, અને જે મહેનતું છે એ અધિકાર પર, જે કોઈ હોય મહેનત કરે છે અધિકારી પર આવે છે. પ્રેઝ ગોડ, આપણે અધિકાર બનવા માટે હું મહેનત કરવાની જરૂર છે. એવું ના સમજો કે મૂસા મૂસા અધિકારી હતો, પણ એને શું કર્યું ખબર છે? એના સસરાના ઘેટા રાજા ઘેટા ચલાવે, તો કે જા હલકું કામ કોણ કરે, હે ડ્રાઈવરનું કામ, કચરા વાળવાનું કામ કરો. પ્રેઝ ગોડ, નીચામાં નીચું કામ કરો, ઊંચકવાનું હોય લેવાનું હોય ગધામાં જુદે કરો. પ્રેઝ ગોડ, આપણે એમ કહે ના હું તો કઈ કોણ છે, ઇંગ્લિશ આવડે, આઈ ડોન્ટ નો, તો આપણે કયા લેવલમાં છે? આપણે તો નીચા છે, નીચેથી ઉપર પ્રભુ લાવે. પ્રેઝ ગોડ, ખ્રિસ્તીઓ લોકો ઢેળા કહે છે પણ ઇંગ્લિશ બોલે છે. પ્રેઝ ગોડ, ખ્રિસ્તીઓ ઢેળા પણ સૌથી ફાસ્ટ ઇંગ્લિશ બોલે. દેશીને પૂછો તો કે વોટ હે હુ હે ઓવે ઓવે, એટલે આ પ્રભુની મહેરબાની. પ્રેઝ ગોડ, પ્રભુ નીચેથી ઉઠાવીને રાજા બનાવે. પ્રેઝ ગોડ, દાઉદ એના ઘેટા સાચવતો હતો, એને રાજા બનવાના ઉભરખા નતા, એને ઊંચા સ્થાન નતો શોધતો, પણ જે કોઈ વિશ્વાસ કરે એના જીવન મળે છે. જે કોઈને પ્રભુ મોકલે, આજ્ઞા પાડે, એને પ્રભુ બદલો આપે છે, અને જે કોઈ પ્રભુનો અવાજ સાંભળે છતાં બી એને ગણકારે નહીં, તો તલવાર એના ઉપર આવશે. એટલે આપણે ન્યાયમાં માનીએ છીએ. પ્રેઝ ગોડ, પ્રભુ શું ખ્રિસ્તે પણ જે ઉત્તમ જીવન જીવ્યા એમાં એમને સૌથી શ્રેષ્ઠ નામ મળ્યું, અને નામ વારસા મળ્યું. વારસા એટલે બાપ થી નહીં, પણ વારસો એટલે એને જે કર્યું એ વચન પ્રમાણે એને પ્રાપ્ત થયું. સવા શિક્ષક 7મો અધ્યાય 1 કલમ આપણને વારસામાં એટલે વચનોમાં આપણને ઘણી બાબતો, વચનમાં આપણને ઘણી વાતો મળે છે. આપણને વારસા મળે છે, જે આ છે તો એને આ મળશે, જે આ કરશે તો એને આ મળશે, તો એ વારસા બધી લે કે જે છે, વારસામાં જે બધી વાનાઓ છે બધા પ્રાપ્ત થાય છે. 7મો અધ્યાય તેની 1 કલમ મૂલ્યવાન અત્તર કરતા અરે મૂલ્યવાન અત્તર કરતા રૂડી શાક સારી છે, અને જન્મના દિવસ કરતા મરણનો દિવસ સારો છે. રૂડી શાક સારી છે, એનું નામ સારું, નામ સારું છે, એનું નામ સારું થયું હોય, નામ કમાવવું પડે છે. પ્રેઝ ગોડ, ભણાવે લાગો નામ કમાતા નથી, લોકો કે તું જે નામ રાખો ને એ નામ નામ કમાવાનું હોય. પ્રેઝ ગોડ, પ્રભુ બધા શિષ્યો ને અજવાળું કીધું, પણ એક જણ હતો અંધારું, એનું નામ અજવાળું, નામ અજવાળું ના થયું. યહુદાસ કરે તો અજવાળું ના કહેવાય, અંધારામાં ગયો, અંધારામાં અંધારામાં ગયો, એ પ્રમાણે વસ્ત્ર વગર આવો અંધારામાં ગયો. અજવાળું નામ પ્રભુ આપણને વારસામાં આપ્યું છે, કે જો જીવશો તો આ બદલો મળશે. પ્રભુમાં હંમેશા ચાલતા રહીએ. પ્રેઝ ગોડ, અને આપણે બદલો જે મળવાનો છે એને નાખી ના દઈએ, અને સારું કરતા હંમેશા રહીએ. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવ્યું, પ્રેત કરતા 10મો અધ્યાય 38 કલમ આપણે મળે છે, 10:38
બોલો પ્રભુ ભલું કરતા ગયા જેટલા શેતાન થી પીડાતા હતા તે દરેક ને જોઈને તેને સાજાપણું આપ્યું તે ભલું કરતો ગયો કેમ કે દેવ તેની સાથે હતો પવિત્ર આત્માથી તથા સામર્થ્ય અભિષેક કરેલો આપણને પ્રભુ જયારે પસંદ કરે છે અભિષેક કરે છે અને આપણે જો કામ નથી કરતા તો બહુ દુઃખની વાત છે આપણે પ્રભુમાં મહેનત કરીએ પ્રેઝ ગોડ અને કદી પણ આપણે બંધ ના કરીએ કારણ કે જયારે આપણે બંધ કરીએ છીએ ત્યારે એ પ્રમાણે જેમ વાંચ્યું યશાયામાં કે એને જોયું તો એ વિશ્વને પામ્યો કોઈ મધ્યસ્થ નથી તો જયારે આપણે કામ બંધ કરીએ છીએ તો પ્રભુને દુઃખ થાય છે આપણે ચાલુ સારું કરતા રહીએ પ્રેઝ ગોડ પ્રભુમાં ચાલતા રહીએ કદી પણ એમ ના કહીએ કે હવે હું પ્રભુમાં નહીં ચાલું એવું કદી ના કરીએ કારણ કે પ્રભુમાં નહીં ચાલીએ તો આશ્રાદ 100% બહુ બધા મળશે પણ એક સમય આવશે એ બધા બંધ થશે જે બધું આપણે ભેગું કર્યું છે એનો દેવ બદલો આપે છે એ માટે કે હવે આપણો સંબંધ નથી જ્યાં સુધી સંબંધ કપાય છે એ સાફ કરવામાં આવે છે સંબંધ કપાય છે ડાયવોર્સ થાય છે એટલે કહેવામાં આવે છે આ ફલાણો ફલાણો જે લાયલા એ બધું ભાઈ પાછું લઈ જાઓ એમ પ્રભુમાં જે ચાલ્યા છે તો પ્રભુ એ કદી પણ એ અન્યાય નથી એ હિસાબ વ્યવસ્થિત આપે છે અને એ પાછું નથી રાખતો એ આપી દે છે પણ આપણે પ્રભુ આપણા પર મહેરબાની કરી છે પ્રભુ હવે ચાલતા રહીએ પ્રેઝ ગોડ ગોડ બ્લેસ યુ પ્રાર્થના કરીએ જેમ આપણે વાંચ્યું પ્રભુએ યહૂદીઓને કીધું જો વાસી ચમન કરશે તો પથરા પકારશે પ્રભુનું કામ ચાલુ રહેવું જોઈએ પિતા મેં ખ્રિસ્તમાં તમારે રમીએ છે તમારા પવિત્ર ચરણોને આભાર માને તમે દરેકને સ્વતંત્ર બનાવ્યા અને જે કોઈ વિશ્વાસ કરે તેને અનંત જીવન મળે અને જે કોઈ અવાજ સાંભળે પણ જો ગણકારે નહીં તો એના પર તલવાર આવશે ઓ પ્રભુ અમે તમારામાં જીવન જીવાનો આથી નિર્ણય કરીએ છીએ ઓ પ્રભુ અને તે ગણતરી થાય ઓ પ્રભુ કૃપા આપો અને બદલો અમને આપનાર દેવ તમે છો તમે ન્યાયી પ્રભુ છો અમને જે મળે છે એ હકરૂપ ગણાય છે પ્રભુ અમે સ્તુતિ કરતા સેવક મારે જે વિશ્વાસ પ્રમાણે પામ્યા અને તેઓ દૂરથી દેશ જોયો અભિવંદન કર્યું ખુશ થયા ઘૂંટણે પડ્યા વચન કર્યું તમારું અને આભાર માન્યો તેઓને વચનનું ફળ ના મળ્યું તે અમારી સ્તુતિ કરતા રહ્યા ઓ પ્રભુ જેમ અયોગ્ય છે પ્રભુના હાથથી શું સુખ સ્વીકારેલું નહીં ઓ પ્રભુ જેમ અયોગ્ય છે મારી જુવાઈના પાપો જે છે એને વિરુદ્ધ જે વાતો છે એ લેખ પૂરા થાય છે ઓ પ્રભુ અમે સત્યને જાણી લઈએ સમજી લઈએ તમારામાં સતત જીવન જીવીએ તમારા સંતો જેમ વિશ્વાસ કરતા હતા ન્યાયી દેવ એ જુએ છે બદલો આપે છે અને તેઓ તમારા તરફ દ્રષ્ટિ કરતા હતા અમે પણ પ્રભુ અમારી દ્રષ્ટિ તમારા તરફ લગાવે છે જેથી સહાય આવે છે મદદ આવે છે ઉત્તમથી તમે તૃપ્ત કરો છો પૃથ્વી પર ના કે આકાશ પર દરેક માનવો જે સમાવેશ કર્યા છે આ કાળમાં આવનારા કાળમાં અનંત જીવન વચનો આપેલા છે અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ એ દૈહિક આત્મિક આશરો તમારા તરફથી મળે છે અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ આભાર માનીએ છીએ અમે પ્રભુ વિશ્વાસ નો મોટો બધો મળવાનો છે એ નાખી ના દઈએ પણ તમારામાં સતત ચાલતા રહીએ કોઈ પણ આફત આવે રોકાય નહીં બળ વધીએ પ્રભુ આગળ વધીએ પ્રભુ સફળ થઈએ તમારા સામર્થ તમને આપો અને પ્રભુને કૃપા આપો પ્રત્યાભાર પ્રભુ દરેક વાળા માટે આ વચનો જે સાંભળ્યા છે દરેક સામાન્ય આશ્વાદ મળે દરેક સામાન્ય તાજગી મળે દરેક સામાન્ય નવી હિંમત મળે તમારા મક્કમ પણ ચાલે બળવાન થઈને હિંમતવાન થઈને ચાલે જીવે સફળ થાય જેમ તો વચન કહે છે જો પાછા હશો તમારા જીવને આનંદ નહીં થાય ઓ પ્રભુ એવું ન થાય અમે તમને દુઃખી કરીએ હંમેશા તમને ખુશ કરીએ જેમ પ્રભુ તમે કીધું બાપને જે ગમે છે એ હું નિત્ય કરું છું અને બદલો જે મળ્યો બધાની આંખો ખોલવામાં આવી બધાને દૂતરે ક્યાં આવ્યું આનું ભજન કરો આ તમારો ઉત્પન્ન કરતા છે આ જ સનાતન દેવ છે યુગોનો રાજા છે ખ્રિસ્ત અમે તમને માન આપીએ છીએ તમારી પ્રશંસા કરીએ છીએ ગુપ્ત રાખેલો જે મનમાં અનાધિકારથી ગુપ્ત રાખેલો મનમાં જેના વિશે કોઈ જાણતો નતું જે મુખ્ય પથ્થર હતો જે ખરેખર જેના દ્વારા બધી દુનિયા બની એની ઓળખાણ થઈ ઓ પ્રભુ તમારામાં જે અમે ગુપ્ત કામ કરીએ છીએ તમારી જે સેવા કરી પ્રભુ એનો તમે પ્રકાશ ફેલાવો છો એની સુગંધ ફેલાવો છો મોટું નામ અમને વારસામાં મળે છે કારણ કે જે જીવે છે એની પ્રમાણે પ્રાપ્ત થાય છે પ્રભુ એને બદલાને નાખી ન દઈએ પ્રભુ અમે ખુશ થયે છે કારણ કે બદલો અમને મળવાનો છે
ઓ પ્રભુ સ્તુતિ કરે છે, તમારો બળવાન રાખો, ચલાવો તારો પ્રભુ. પ્રભુ આ ઘર માટે કૃપા માંગુ છું, આભાર માનું છું. તમારા પર જયારે વિશ્વાસ કરે છે એમને વધુ દ્રઢ કરો, બળવાન કરો. સંગતમાં હંમેશા રહે, દેવ તમને હંમેશા માન આપે, તમને પહેલું સ્થાન આપે, અને ખ્રિસ્ત તમારી પાસે ચાલતા રહે. આશા આપો, ઘરનું ભલું થાય, સામાન્ય દરેકનું ભલું થાય, માતા હોય સહાય પણ મળે, બંધનમાં એ મુક્ત પામ, મુક્ત થાય. ખ્રિસ્તનામાં જે અજ્ઞાન છે એને જ્ઞાન મળે, જંતાનામાં છે તેને જવાનું મળે, જે મૃત્યુ અવસ્થામાં છે તેને જીવન પ્રાપ્ત થાય. આ જે અજ્ઞાન છે એને ખ્રિસ્તનું જ્ઞાન પ્રાપ્ત થાય, સમજણ પ્રાપ્ત થાય, ઉભો થાય, પડી ગયેલા ફરી ઉભા થાય, પાપ હોય માફી મળે, સાયાપણું તાજગી મળે, જીવન મળે. ખ્રિસ્તના નામમાં કહું છું એ દરેકને, આ દરેકને જીવન 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 પ્રાપ્ત થાય. આમેન. Amen.